ભુજના છતડી તળાવમાં પાણી ઓછું થઈ જતાં મોટી સંખ્યામાં માછલીઓ મોતને ભેટે તેવી સ્થિતિ સર્જાઈ હતી. ભુજ નગરપાલિકાના નગરપતિને જાણ થતાં તેમણે માછલીઓને બચાવવા માટેના આદેશો કરેલા હતા. આ અંગે ભુજ નગરપાલિકાના નગરપતિ શ્રી ઘનશ્યામભાઈ આર ઠક્કરે જણાવેલ હતું કે આ અંગે જાણ થતાં તેમણે તુરત જ માછલીઓને શિફ્ટિંગ કરાવવાની કામગીરી ચાલુ કરાવેલ હતી. આવનારા થોડા દિવસોમાં આ કામગીરી પૂર્ણ થશે તેવું તેમણે જણાવેલ હતું. આ અંગે ઘનશ્યામભાઈ આર ઠક્કરે ચંચન ન્યૂઝ સાથે વાત કરેલ હતી. ભુજની જનતા એકદમ જાગૃત છે. મારી પાસે કાલે એક અરજદાર આવ્યા અને એને મને કીધું કે માછલીઓ આ રીતે તડફે છે અને મરે છે, એટલે તાત્કાલિક એક્શનમાં આવી. પહેલાં તો ફાયર શાખાને સૂચના દીધી કે ખાબોચિયાની અંદર ફાયરથી પાણી નાખે. પાણી નખાવ્યા બાદ સેનિટેશનને સૂચના દીધી કે માછલીઓને શિફ્ટિંગ કરે. એ કાલની કાર્યવાહીમાં મોટા પ્રમાણમાં માછલીઓ અમે શિફ્ટિંગ કરી છે. આજે પણ અત્યારે એ કામગીરી ચાલુ છે અને આવનારા એક બે દિવસની અંદર જેટલા નાના નાના ખાબોચિયાઓ છે એની અંદર જે માછલીઓ છે એને અમી ક્ષેત્રોમાં અમે શિફ્ટિંગ કરશું. 1000-1500 માછલીઓ મૂકી હશે. હજી 1000-1500 માછલીઓ ત્યાંથી ઉપાડવાની હશે અને અમીસરમાં શિફ્ટ કરવી પડશે. આપના માધ્યમ દ્વારા ભુજની જનતાને નમ્ર અપીલ કરું છું. હું પોતે નગરપાલિકામાં 11-2 સુધી હોઉં છું. મારા મોબાઈલ નંબર બધા પાસે છે. આવી કોઈ પણ ઘટના ભુજની અંદર બને તો અમને જાણ કરજો. અમે તાત્કાલિક એક્શનમાં આવી અને એનું નિવારણ લાવશું.